એક મુખ્ય વસ્તુ છે. એ તો છે જ, પણ રુઝાનબેન જે એક અવેરનેસ જે થવું જોઈએ. પોલીસ ને તો ઠીક છે, એની જગ્યાએ છે. અત્યારે પોલીસ પર હું નહીં જાઉં, અત્યારે હું સમાજ પર જઈશ. હા, એટલા માટે સમાજ પર જઈશ કે આમ તો સમાજ બધું બધા ઉભા થઈ જાય છે પોલિટિકલ, અરે ઇલેક્શન વખતે બધું અમારો સમાજને આ જોઈએ, અમારો સમાજને તે જોઈએ, ઓલું જોઈએ, પોલું જોઈએ કરતું હોય. તો આ સમાજનો ઇશ્યુ છે. આ સમાજે બીજાઓમાં, જાણે કે અત્યારે આપણે જે વચ્ચે મા બેટીઓની ચર્ચા થતી હતી, બિઝનેસ માટે ચર્ચા થતી હતી કે સમાજને આગળ લાવું છે, આઈએસઓ ભણાવો, આ કરો, તો હવે આ બી ચાલુ કરો તમે સમાજમાં, તાકી ખબર પડે કે ભાઈ તમારે આમાં આટલા આટલા એ જોવાના છે, સાચવતા લેવાની છે. અને બીજી વાત, હવે ઇમ્પોર્ટન્ટ વાત છે કે જેટલા હવે કેસીસ આવે છે, જે આપણે પહેલા બી કહીએ છીએ કે જેટલા કેસીસ બહાર નીકળશે, ધેર આર ચાન્સીસ કે પકડાશે. એટલે જે લોકો જે સમાજમાં જે શરમ આવે છે પછી કે ભાઈ મને બેવકૂફ બનાવીને ગઈ, તો એ તમે શરમાઓ નહીં અને એક્સેપ્ટ કરો કે ભૂલ થઈ ગઈ, પણ એટલીસ્ટ કોઈ બીજું ના બેવકૂફ બને. એટલે તમે જઈ, ભલે તમારે 5-25 ગયા હોય, પણ ભલે તમે પોલીસમાં કમ્પ્લેન કરો, પકડાય નહીં પકડાય હજી પછીની વાત છે, પણ એટલીસ્ટ તમે જ્યારે પોલીસમાં કમ્પ્લેન કરો છો, કંઈક એટલીસ્ટ સમ મશીનરી સ્ટાર્ટ વર્કિંગ ઓન ઇટ. અને ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે સામેવાળાને બી પ્રેશર આવે છે, એટલે એકવાર તમે કમ્પ્લેન કરો, એકવાર માણસ નોંધાઈ જાય કમ્પ્લેનમાં, તો ઓબ્વિયસલી એ ચાર વાર, અરે બીજી વાર કરતા બીસે તો ખરા, પછી કરે ના કરે હજી આપણે એમાં નથી પડવું. એટલે ધીસ ઇઝ, આઈ વુડ રાધર લાઈક ટુ સે કે સમાજ જાગૃત થાય, અને જેમ 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 મીડિયા જાગૃત થઈ રહી છે, હજી અને હજી આમ હોબાલા પર લેવું પડશે, ના તો આ તો આઈ મીન બિલકુલ બિલકુલ. આ ચોક્કસ થી ઘણી લાંબી ચર્ચા થઈ શકે એમ છે, પણ સમયનું બંધન છે. આપ ત્રણે આ ચર્ચા